સાઉથે વાવાઝોડે જગતના તાત કહેવાતા ખેડૂતોની સ્થિતિ કફોડી કરી છે. કઈક કેટલાક પાકો વાવાઝોડા અને વરસાદને પગલે નિષ્ફળ ગયા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ કેળની, તો બારડોલી અને પલસાણામાં કેળની ખેતી કરતા ખેડૂતોનો પાક તૈયાર ભારે પવનના પગલે આખે આખો સૂઈ જતા મોટું નુકસાન થયું છે. તાઉતે વાવાઝોડાને સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે, ત્યારે જિલ્લામાં પણ ભારે પવન અને વરસાદના પગલે અનેક ઉભા પાકોને નુકસાન થઈ જવા પામ્યું છે. ત્યારે સૌથી વધુ નુકસાન કેળના પાકને જોવા મળ્યું છે. બારડોલી તાલુકા પલસાણા તાલુકામાં તૈયાર કેળનો પાક વાવાઝોડામાં જમીન દોસ્ત થયો છે, ત્યારે ખેડૂતોએ લાખો રૂપિયાની ખોટ ખાવાની નોબત આવી છે. તો બીજી તરફ 10 દિવસ બાદ વેચાણ માટે તૈયાર થઈને જતે એવા કેળના પાકને નુકસાન થતા ખેડૂતોની હાથમાં તો આવ્યું, પરંતુ મોડા સુધી નહીં પહોંચતા તેવું થઈ જવા પામ્યું છે. ત્યારે સરકાર આ નુકસાની સામે ખેડૂતોને સહાય માટે આગળ આવે તે પણ તેઓની માંગ કરી રહ્યા છે. વિનાશક બનીને ગુજરાત પર અટકેલા તાઉતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ખેતીના અંદાજિત 1200 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. તો બીજી તરફ ખેતી પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની પણ કમર ભાંગી પડી છે. વાત કરીએ કેળના પાકની, તો સુરત જિલ્લાના બારડોલીમાં 250 હેક્ટર અને પલસાણામાં 262 હેક્ટર તૈયાર પાક પડી ભાંગ્યો છે. ત્યારે નુકસાનીની સામે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા સરકારના આદેશથી જે તે તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. બાગાયતી પાકમાં આવતા કેળના પાકને પણ વીમા કવચમાં આવરી લેવામાં આવે, જેથી કરીને કોઈ કુદરતી હોનારત આવે અને પાકને નુકસાન થાય તો ખેડૂતોને નુકસાનીનો યોગ્ય વળતર મળીએ તે માંગ ખેડૂતો કરી રહ્યા છે. જિજ્ઞા પરમાર, મામલતદાર, બારડોલી. તો કે વાવાઝોડાના હિસાબે જે ગઈકાલે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો એના કારણે બારડોલી તાલુકાના અંદર નાના મોટી પતરા ઉડવાના કે કાચા મકાન પડવાની જેવી ઘટના બની છે? કોઈ જાનહાનિ કે પશુધનને નુકસાન થયેલ નથી? એગ્રીકલ્ચર ઓફિસર જોડે જે મારી ચર્ચા થઈ એ મુજબ 1000 હેક્ટર જેટલા વિસ્તારમાં જે આપણું ડાંગર, કેળા અને જે બાગાયતી પાકો થતા હતા એમાં વરસાદના કારણે નુકસાન થયેલા હોવાની શક્યતા છે, એટલે સર્વેની ટીમ દ્વારા અત્યારે પ્રાથમિક સર્વે ચાલુ કરી દેવામાં આવેલ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારના નીતિ નિયમો મુજબ સહાય ચૂકવણીની કામગીરી હાથ ધરવામાં આવશે. મારું નામ વિજયકુમાર ચંપકભાઈ રબાડી છે, મેં પિસારનો રહેવાસી છું. અમારે કેળની ખેતી છે, કેળને પાકને બહુ નુકસાન છે અમારે, તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે બીજા પાકને જે વીમા કવચમાં લીધા છે તે માટે અમે બી અપીલ કરીએ છીએ કે કેળના પાકને બી વીમા કવચમાં લઈ લે. મારું નામ આનંદભાઈ ચંપકભાઈ પટેલ, ગામ વણેસા, તાલુકો પલસાણા. મેં કેળ 8 વીંઘામાં કેળ બનાવેલી હતી. 60-70% માલ મારો સૂઈ ગયો વાવાઝોડાના કારણે. 1-1.5 લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે. સરકાર પણ અમે એટલી અપેક્ષા રાખીએ કે અમને થોડી ઘણી સહાય મળે.